मित्रों वन रक्षक भर्ती में घना मित्रों की एक रिक्वेस्ट थी कि सर आनो डिटेल सिलेबस एक वीडियो बनाओ। मित्रों वीडियो जितलो आपणे डिटेल सिलेबस जितलो वधारे जाणता होईशुं तेटली ज आपणे मेहनत सारी रीते करी शकीशुं। तो मित्रों आज आपणे डिटेल सिलेबस एक वीडियो जोवा जई रह्या छीए। नमस्कार मित्रों, मारुं नाम छे सुरेश पटेल अने तमे जोई रह्या छो स्पेप चेनल। तो मित्रों हवे आपणे शुरू करीए। मित्रों वन रक्षक में जे सौ प्रथम तो एमसीक्यू प्रकार एक टेस्ट लेवाशे 200 मार्क्स नो। एमां 100 प्रश्नों हशे, दरेक प्रश्नना बे गुण हशे अने 0.25 नेगेटिव हशे, एटले के एक खोटो पड़शे त्यारे 0.25 मार्क्स कट थशे। आ तो मित्रों आपणने ख्याल छे। हवे आपणे आनो सिलेबस जोईए तो जुओ अहीं छे सौ प्रथम सामान्य ज्ञान, आनी जे टकावारी जोईए तो 25% એટલે કે 50 માર્ક્સ તમારું જે જીકે હશે, જીકે 50 માર્ક્સનું પૂછાશે। અને તમે આ ચેનલમાં મિત્રો ઓફિશિયલ જીકે આની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો અને આ ચેનલમાં વિડીયો પણ તમે જોઈ શકો છો। ઓફિશિયલ જીકે મિત્રો ખૂબ જ અગત્યનું બને છે અને આમાંથી જ ગવર્મેન્ટના જે પ્રશ્નો હશે, કારણ કે ગવર્મેન્ટ પોતે જીકે પબ્લિશ કરે છે, એટલે કે જીકેના આ પ્રશ્નો તમારે ખૂબ જ અગત્યના બને છે। तो मित्रों तमे चेनल ने सब्सक्राइब करी लो, कारण के ऑफिशियल जीके ना घणा बधा विडियोज अहींया मळे छे। त्यारबाद सामान्य गणित ए 12.5% एटले के 25 मार्क्स नो हशे। हवे मित्रों सामान्य गणित एमां क्या क्या टॉपिक पूछाशे तो जुओ अहींया मैं केटलाक जे टॉपिक छे ए लखीने राखे छे के तमे सामान्य गणित में जोई शकशो के સાદુરૂપ મિત્રો પૂછાશે સંખ્યાઓ, દશાંશ, અપૂર્ણાંક, વર્ગમૂળ, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, લસા ગુસા, ટકાવારી, નફો ખોટ, સરેરાશ, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નળ ટાંકી। મિત્રો અહીં ટોપિક ઘણા બધા છે, પણ મિત્રો અહીં એકદમ ઇઝી પૂછાશે, એટલે કે આપણે ટોપિકને નિગ્લેક્ટ ના કરી શકીએ પણ ઇઝી પૂછાશે। ત્યારબાદ મિત્રો જુઓ ટકાવારી, નફો ખોટ, સરેરાશ, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નળ ટાંકી, સમય અંતર, ટ્રેન, ગુણોત્તર પ્રમાણ, મિશ્રણ, ચોરસ, લંબચોરસ, આ ખૂબ જ અગત્યનું છે મિત્રો। ચોરસ, લંબચોરસ આ બધામાંથી પ્રશ્ન પૂછાશે। ત્રિકોણ, વર્તુળ, શંકુ, નળાકાર, એટલે કે આ બધું આઈએમપી છે કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, શંકુ, નળાકાર, ગોળો, અંતર, ઊંચાઈ, ત્યારબાદ એરિયા, એટલે કે આ બધામાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાશે, એટલે કે આ તમારે સામાન્ય ગણિતનો એક સિલેબસ થઈ જાય છે। ત્યારબાદ મિત્રો જુઓ હવે આવે છે સામાન્ય ગુજરાતી। સામાન્ય ગુજરાતી જે 12.5% છે, એટલે કે તમારે ડબલ કરીએ તો 25 માર્ક્સનું સામાન્ય ગુજરાતી પૂછાશે, કારણ કે આખું જે પેપર છે એ 200 માર્ક્સનું છે, એટલે કે 12.5%ના તમારે ડબલ કરવા પડે। હવે મિત્રો સામાન્ય ગુજરાતીમાં શું શું પૂછાઈ શકે, તો સામાન્ય ગુજરાતીમાં એક તો સાહિત્ય પૂછાઈ શકે, ત્યારબાદ બીજું જોઈએ તો આપણે વ્યાકરણ પૂછાઈ શકે, એટલે કે વ્યાકરણ એ દરેક પરીક્ષામાં અગત્યનું છે અને અહીંયા પણ તમારે અગત્યનું બને છે। વ્યાકરણમાં જુઓ મિત્રો, એક તો સમાસ, છંદ, અલંકાર, નિપાત, વિભક્તિ, કૃદંત, ભાષા શુદ્ધિ એટલે કે જોડણી, સંધિ, જોડો, છોડો, આ બધું વ્યાકરણમાં ખૂબ જ અગત્યનું છે મિત્રો, એટલે કે તમારે વ્યાકરણ તો બધું કરવું જ પડશે અને સામાન્ય ગુજરાતીમાં આ બધું પૂછાઈ શકે છે। ઇવન અહીંયા આ ચેનલ પર તમને ઓફિશિયલ જે ગુજરાતી ભાષાનું મટીરિયલ છે, આ ભાષાનું મટીરિયલ તમને મળે છે મિત્રો, એટલે કે તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો અને આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી રાખો। ત્યારબાદ મિત્રો હવે જોઈએ તો 50% એટલે 100 માર્ક્સનો શું પૂછાશે મિત્રો, જે વન રક્ષકની જે ડ્યુટી હોય આ ડ્યુટી રિલેટેડ બધું જ પૂછાશે, એટલે કે કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ તથા ઇકોલોજી, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્ય જીવ સૃષ્ટિ, જળ, જમીન, ઔષધીય વનસ્પતિ, કાષ્ટ તથા કાષ્ટ આધારિત ઉદ્યોગો, ભૂભૌગોલિક પરિબળો વગેરે। મિત્રો આની બુક્સ ઘણી બધી છે અને ઘણી બધી આવશે બુક્સ,
तो तमारे आनी चिंता करवानी जरूर नथी। अने 50% में पूछाशे एटले के 100 માર્ક્સનો પૂછાશે, આનો જે ગુણભાર છે 100 માર્ક્સનો રહેશે, એટલે કે આ તમારે ખૂબ જ અગત્યનું બને છે અને આ તમારે કરવું જ પડશે। હવે મિત્રો આના જે નિયમો છે, નિયમો તો તમને ખબર જ હશે, છતાં પણ એકવાર આપણે જોઈ લઈએ કે જુઓ મેં કીધું એ પ્રમાણે દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે અને કુલ ગુણ 200 રહેશે અને 100 પ્રશ્નોનું હેતુલક્ષી પેપર રહેશે। અને બીજું કે જો કોઈ ઉમેદવાર સફેદ શાહી એટલે કે વ્હાઇટનરનો ઉપયોગ કરશે તો તેનો જવાબ ખોટો ગણીને નેગેટિવ માર્ક્સ આપવામાં આવશે અને લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે। અને 8 ગણા ઉમેદવાર એમસીક્યુ ટેસ્ટમાંથી બોલાવશે। હવે આપણે ફિઝિકલ ટેસ્ટનું જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે 1600 મીટરની દોડ રહેશે, જે 6 મિનિટમાં પાસ કરવાની રહેશે અને જે માજી સૈનિક છે એમને 6.5 મિનિટમાં। ઊંચો કૂદકો રહેશે, જે 4 ફૂટ 3 ઇંચનો રહેશે અને જે માજી સૈનિક છે એમને 4 ફૂટનો રહેશે। લાંબો કૂદકો 15 ફૂટનો રહેશે અને માજી સૈનિક છે એમને 14 ફૂટનો રહેશે। પુલઅપ્સ એટલે કે હથેળી પોતાની બાજુ રહે તે રીતે ઓછામાં ઓછા 8 વખત કરવાના રહેશે। રસ્તા ચઢ જે 18 ફૂટની રહેશે અને જે માજી સૈનિક છે એમને પણ 18 ફૂટની રહેશે। હવે મહિલા ઉમેદવારો માટે જે ફિઝિકલ ટેસ્ટ છે એમની વાત કરીએ તો 800 મીટરની દોડ રહેશે, 4 મિનિટમાં દોડવાનું રહેશે અને માજી સૈનિક મહિલા ઉમેદવાર છે એમને 4:20મિનિટમાં દોડવાનું રહેશે। ઊંચો કૂદકો 3 ફૂટનો રહેશે અને જે માજી સૈનિક છે એમને 2 ફૂટ 9 ઇંચનો રહેશે। લાંબો કૂદકો જે 9 ફૂટનો રહેશે અને જે માજી સૈનિક છે એમને 8 ફૂટનો રહેશે। હવે આ બધામાં જે પાસ થાય એમને એક વોકિંગ ટેસ્ટ, જેમાં પુરુષ ઉમેદવારોને 25 કિલોમીટર તથા મહિલા ઉમેદવારોને 14 કિલોમીટર અંતર 4 કલાકમાં પૂર્ણ કરવાનું રહેશે। પ્રથમ વખત વોકિંગ ટેસ્ટ માટે જે હાજર વોકિંગ ટેસ્ટ પૂર્ણ નહીં કરે અથવા પ્રથમ વોકિંગ ટેસ્ટ વખતે ગેરહાજરને બીજી તક આપવામાં આવશે। બીજી તકમાં ગેરહાજર રહેલા વોકિંગ ટેસ્ટમાં અસફળ થયેલા ઉમેદવારોને કોઈપણ સંજોગોમાં બીજી તક આપવામાં આવશે નહીં। આ હતો સંપૂર્ણ ડિટેલ સિલેબસનો વિડીયો જે વન રક્ષક ભરતીનો છે। તો મિત્રો મારો આ વિડીયો પસંદ પડ્યો તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને વધુમાં વધુ ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો। તો ફરી મળીશું, થેન્ક યુ।